સુરભીબેન મસ્ત સીઝન છે અત્યારે મેથીને સ્ટોર કરી શકીએ આપણે આખું વર્ષ ચાલે ને તો એના માટે શું કરવાનું બહુ સાચી વાત છે અત્યારે બહુ જ સરસ મેથી આવી રહી છે અને હજી થોડા દિવસ સુધી સરસ આવશે પછી છે ને એના પાંદડા વ્હાઈટ થઈ જશે તડકો જેમ આકરો થતો જશે ને હા સાચી વાત છે તો જ્યારે મેથીની સુકવણી કરવી હોય ને તો માઇક્રોવેવમાં ખૂબ જ ઇઝીલી થઈ જાય છે મેથી લેવાની એને સરસ સાફ કરી લેવાની ધૂળ કે ન હોવી જોઈએ અને ઉપરથી છે ને દાંડા કટ કરી નાખવાના અને નીચેનો જેટલો પોર્શન હોય ને જેમાં પાંદડા વધારે હોય એને જ ડાયરેક્ટ મૂકી દેવાના માઇક્રો કરી લેવાનું અને લગભગ 3-4 મિનિટ માઇક્રો કરશો ને એટલે ખૂબ સરસ મેથીની સુકવણી તૈયાર થઈ જાય છે યસ અને પછી આખું વર્ષ એને સાચવી શકાય આખું વર્ષ સાચવી શકાય છે અને પ્લસ પોલ્યુશનમાં બહુ જ કામ લાગે હા સાચી વાત છે અને જે માઇક્રોવેવમાં આપણે મેથીની સુકવણી કરી હોય ને એકદમ સરસ ગ્રીન થાય છે યસ કલર પણ એનો ખૂબ સરસ જળવાઈ જાય છે એટલે બહારથી આપણે સુકવણી લાવવાની કઈ જરૂર નથી હા આટલી સરસ સીઝન હોય તો પછી ઘરે જ કરી લેવાય સાવ સાચી વાત છે ટેસ્ટ અને કલર બંને ખૂબ સરસ મળે છે ઓકે તો આજે મેથીમાંથી મસ્ત મસ્ત વાનગીઓ બનવાની છે શું છે ધાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ પંજાબી સબ્જી યસ ઓકે તો શીખીએ મેથીમાંથી મસ્ત મસ્ત વાનગીઓ રેડિયો તુવેદા રસોઈ શો પાવર્ડ બાય ટ્રિનિટી ટેસ્ટ યુ બેબી સુરત મેથી મટર મલાઈ ફેવરેટ સબ્જી કહી શકાય એકદમ માઇલ્ડ હોય ને એટલે ઘરમાં બધાને ભાવે હા સાવ સાચી વાત છે પણ અત્યારે આપણે ધાબા સ્ટાઇલ બનાવી રહ્યા અચ્છા ધાબા સ્ટાઇલ વિથ એક્સ્ટ્રા તડકા હા સામગ્રી જોઈ લઈએ ચોક્કસ મેથી છીણેલા ટમેટા કોથમીર મટર મલાઈ ટમેટા પનીર છે ખડા મસાલા સૂંઠ પાવડર કિચન કિંગ મસાલો ઘી ખાંડ હિંગ કસૂરી મેથી અને રૂટીનના મસાલા ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ યસ સબ્જી છે પંજાબી હા શરૂ કરીએ એક ટીસ્પૂન ઘી લઈશું એની સાથે એક ટીસ્પૂન તેલ લેવાનું છે હાફ ટીસ્પૂન જીરું લઈશું ઓકે ખડા મસાલા લઈશું બે તજ બે ઇલાયચી જરા ખોલી લઈશું અને બે લવિંગ બે તમાલપત્ર લઈશું બે આખા લાલ મરચા લઈશું 1/4 ટીસ્પૂન હિંગ લેવાની છે લગભગ 100-125 ગ્રામ જેટલા મટર છે વટાણા છે જે લઈશું બાફેલા નથી અચ્છા કાચા કાચા જ છે ઓકે અત્યારે તો વટાણા પણ મસ્ત કૂણા હોય હા એની સાથે જ મેથી લઈશું અચ્છા નોર્મલી જ્યારે આપણે પંજાબી સબ્જી મેથી મટર મલાઈ બનાવતા હોઈએ ને ત્યારે પેસ્ટ બનાવતા હોઈએ છે કાજુ મગજ તરીને પેસ્ટ બનાવતા હોઈએ છે વ્હાઈટ ગ્રેવી જેવું હા વ્હાઈટ ગ્રેવી જેવું બનાવતા હોઈએ છે અને પછી એમાં મટર બાફીને એડ કરતા હોઈએ છે પણ આ આખી બનાવવાની સ્ટાઇલ જ અલગ છે ઓફકોર્સ ધાબા સ્ટાઇલ યસ મેથી કેટલી લઈએ છો મેથી લગભગ 150-200 ગ્રામ લેવાની છે ઓકે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે આ મિશ્રણને ઢાંકીને લગભગ 3-4 મિનિટ માટે ચડવા દેવાનું છે જેથી મેથી અને મટર બંને ખૂબ સરસ રીતે ચડી જાય ચેક કરી લઈશું મેથી અને વટાણા બંને સરસ ચડી ગયા છે અને એકદમ શ્રિંક થઈ ગઈ છે મેથી બે નંગ ટમેટા છીણી લીધા છે જે એડ કરવાના છે અચ્છા એટલે મેથી ચડી જાય પછી આ એડ કરવાના હા પછી એડ કરવાના છે એનું રીઝન નોર્મલી આપણે કેવું કરતા હોઈએ કે ટમેટાની ગ્રેવી બનાવીને સૌથી પહેલા ગ્રેવી જ સાથે કરતા હોઈએ પણ અત્યારે ધાબા સ્ટાઇલ બનાવી રહ્યા છે ને એટલે આમાં જે ટેસ્ટ છે ને ટમેટાનો ટેસ્ટ આવશે જનરલી તો જ્યારે આપણે મેથી મટર બનાવીએ ને ત્યારે ટમેટા એડ જ નથી કરતા હોતા હા વ્હાઈટ ગ્રેવીમાં હા વ્હાઈટ ગ્રેવીમાં જ બને છે જ્યારે ધાબા સ્ટાઇલ બનાવીએ છીએ ત્યારે એમાં ટમેટા ખાસ એડ કરવાના કે એનો જે ખટાશ પડતો ટેસ્ટ આવે ને ખૂબ સરસ લાગે છે અચ્છા અને એ બી આ ચડી જાય પછી એડ કરવાનું ચડી જાય પછી એનું રીઝન એ છે કે
ટમેટાની ખટાશ જો પહેલા જ એડ કરી દઈએ ને તો વટાણા છે ને એ સરસ ચડતા નથી. હા, એટલે વટાણા એકવાર ચડી જાય ને પછી ટમેટા એડ કરવાના છે. બરાબર છે. અને વટાણા કાચા જ લીધા હતા એટલે એનો કલર બી બહુ સરસ લાગે. હા, ટમેટાની કચાશ દૂર થાય ને ત્યાં સુધી કુક કરવાનું છે, લગભગ 2 મિનિટ માટે. એટલે અંદર કોઈ સીઝનિંગ નથી એડ કરતા? ના, પછી સીઝનિંગ કરીશું. ઓકે, ચેક કરી લઈશું. હા, ઓલમોસ્ટ ટમેટા ચડી ગયા છે. હવે મસાલા કરી દઈશું. ઓકે, 1.5 ટીસ્પૂન કિચન કિંગ મસાલો. હમ, 1/4 ટીસ્પૂન સૂંઠ પાવડર લઈશું. અચ્છા, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર. વન ફોર ટીસ્પૂન હળદર લઈશું. 2 ટીસ્પૂન ધાણા જીરું લઈશું. હાફ ટીસ્પૂન ખાંડ લેવાની છે. ઓકે, એટલે ગળપણ ખટાશ બધું જ આવી ગયું. બાકી યુઝ્યુઅલી તો મેથી મટર મલાઈ એકદમ માઇલ્ડ સબ્જી. હા, માઇલ્ડ હોય છે, એમાં મલાઈનો ટેસ્ટ વધારે હોય છે ને, એટલે થોડી સ્વીટનેસ હોય છે. હા હા હા, કસૂરી મેથી લઈશું. હમ, અરાઉન્ડ 2 ટીસ્પૂન. ઓકે, ફ્રેશ મેથી અને કસૂરી મેથી બંને. હા, બે ટેબલસ્પૂન મલાઈ એડ કરીશું. જનરલી જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યારે મેથી મટર મલાઈ છે ને એકદમ બ્લેન્ડ ટેસ્ટનું હોય, માઇલ્ડ હોય છે, અને જ્યારે કંઈક તીખું કે ટેસ્ટી ખાવું હોય ને ત્યારે આપણે ઢાબા પર જતા હોઈએ છીએ અને ત્યાંનું ફૂડ પ્રિફર કરતા હોઈએ છીએ. ઢાબા સ્ટાઈલ જ્યારે આપણે મેથી મટર મલાઈ ટેસ્ટ કરીએ ને ત્યારે ખૂબ જ ટેસ્ટી હોય છે. યસ, એ તો દેખાય જ છે. થોડું પનીર એડ કરીશું. હા હા, પણ આ ખરેખર બહુ જ સરસ છે. હવે એનો એક નામનો ઉમેરો થશે, ધાબા સ્ટાઈલ. યસ, ટમેટા એડ કરીશું. એક નંગ ટમેટું લીધેલું છે. ઓકે, ખડા મસાલા 12 લઈ લઈશું. અચ્છા, આખા લાલ મરચા અને તમાલપત્ર. ઓકે, 1/4 ટીસ્પૂન મસાલો છાંટીશું, કિચન કિંગ મસાલો ઉપરથી ફરથી. હા, અચ્છા, અને ઢાંકીને 1-2 મિનિટ માટે થવા દઈશું. ઓકે, સબ્જી રેડી છે. યસ, ફ્લેમ ઓફ કરી દે. સુગંધ તો જોરદાર. અને મેથી મટર મલાઈનો લુક જ આખો ચેન્જ થઈ ગયો છે એક્ચ્યુઅલીમાં. સાચી વાત છે, એટલું ટેમ્પટિંગ લાગે છે ને કે એમ થાય કે અત્યારે જ ખાઈ લઈએ. યસ, કોથમીર થોડી છાંટીશું. એકદમ ટેસ્ટી ધાબા સ્ટાઈલ મેથી મટર મલાઈ તૈયાર છે. ડિલિશિયસ. યસ, ધાબા સ્ટાઈલ મેથી મટર મલાઈ બનાવવા માટે જોઈશે ઘી 1 ટીસ્પૂન, તેલ 1 ટીસ્પૂન,
જીરું હાફ ટીસ્પૂન, તજ બે નંગ, ઇલાયચી બે નંગ, લવિંગ 2-3 નંગ, તમાલપત્ર 2 નંગ, આખા લાલ મરચાં 2 નંગ, હિંગ 1/4 ટીસ્પૂન, વટાણા 100-150 ગ્રામ, સમારેલી મેથી 150-200 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, છીલેલા ટામેટાં 2 નંગ, કિચન કિંગ મસાલો 1 ટીસ્પૂન, સૂંઠ પાવડર 1/2 ટીસ્પૂન, લાલ મરચું 2 ટીસ્પૂન, હળદર 1/4 ટીસ્પૂન, ધાણા જીરું 2 ટીસ્પૂન, ખાંડ 1/2 ટીસ્પૂન, કસૂરી મેથી 2 ટીસ્પૂન, મલાઈ 2 ટેબલસ્પૂન, પનીર 40-50 ગ્રામ, સમારેલા ટામેટા 1 નંગ. ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ બનાવવાની રીત. એક કડાઈમાં ઘી લઈ તેમાં તેલ, જીરું, તજ, ઇલાયચી, લવિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, હિંગ, વટાણા અને સમારેલી મેથી લઈ મિક્સ કરી તેમાં મીઠું ઉમેરી 3-4 મિનિટ માટે ચડવા દો. હવે તેમાં છીણેલા ટામેટા ઉમેરી ફરીથી 2 મિનિટ માટે કૂક કરી લો. હવે તેમાં કિચન કિંગ મસાલો, સૂંઠ પાવડર, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ખાંડ, કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી મલાઈ લઈ મિક્સ કરી તેમાં પનીર છીણી લો. છેલ્લે તેમાં સમારેલા ટામેટા ઉમેરી મિક્સ કરી સબ્જીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ. તમને ખબર છે દુનિયામાં મેથીનું લાર્જેસ્ટ પ્રોડક્શન ઇન્ડિયામાં થાય છે અને એમાં પણ 80% મેથીનું પ્રોડક્શન રાજસ્થાનમાં થાય છે. અને હવે તો મેથીમાંથી મસ્ત સ્ટાર્ટર શીખવાનું છે. સુરભીબેન, એકદમ ટેસ્ટી ટેસ્ટી ઢાબા સ્ટાઇલ સબ્જી બનાવી દીધી, હવે સ્ટાર્ટર બનશે મેથીમાંથી. બાકી ગોટા તો આપણો ફેવરેટ છે, પણ સ્ટાર્ટરમાં શું ખાસિયત છે? મેથી મસાલા સ્ક્વેર બનાવીશું. એટલે શું એક્ઝેક્ટલી? તને જો સમજાવું ને તો આપણે ખાંડવી માટેનું જે બેટર બનાવીએ ને, બસ એ ટાઈપનું બનાવી અને એમાંથી સ્ક્વેર બનાવવાના છે. અચ્છા, એટલે આમ ઢોકળી સ્ટાઇલ? હા. અચ્છા, ઓકે. સામગ્રી જોઈ લઈએ? ચોક્કસ. મેથી, ચણાનો લોટ, છાશ, લીલા મરચા, કોથમીર, ચીલી ફ્લેક્સ, ટમેટો, દ્રાક્ષ, મેથીનો મસાલો છે, કાળા તલ, હિંગ અને રૂટીનના મસાલા. સામગ્રી તો એવી જ છે, ઢોકળી જેવી. યસ. ઓકે, શરૂ કરીએ? તો શ્યોર. સૌથી પહેલા બેટર તૈયાર કરીશું. એક બાઉલ ચણાનો લોટ લીધો છે, એની સાથે 1.5 બાઉલ છાશ. અચ્છા, અને છાશ કેવી લેવાની? થોડી ખટાશ પડતી લઈશું તો એનો ટેસ્ટ સરસ આવશે. અને થોડી જાડી? હા, મીડિયમ થીક લઈશું. 1/4 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હિંગ લઈશું, 1 ટીસ્પૂન લીલા મરચા લેવાના છે. ઓકે, મિક્સ કરી લઈશું. યસ. એટલે એકલા લીલા મરચાની પેસ્ટ? હા, એકલા લીલા મરચાની પેસ્ટ. અને આ બેટર કેવું રાખવાનું? આ મીડિયમ થીક રાખવાનું છે. ઓકે. બાકી ખાંડવીનું બેટર તો આપણે ખાસું એવું ઢીલું રાખતા હોય છે. હજી મેથી એડ કરશું ને એટલે મેથીનું પણ પાણી છૂટશે. હા હા હા, એટલા માટે. ઓકે, મેથી એડ કરીશું. યસ. એક બાઉલ મેથી લેવાની છે. હા, બારીક ચોપ કરી લેવાની છે. મેથીમાં રેતી પણ બહુ જ હોય. હા, એટલે એને વ્યવસ્થિત 2-3 વાર તો ધોવી. હા, ધોવી જ પડે અને પલાળીને જ હંમેશા વાપરવાની. હા હા, હંમેશા જ્યારે આપણે મેથી લેવા જઈએ ને તો નાના પાનની મેથી લેવાની, તો એ સરસ કૂણી હોય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ હોય છે. અને અત્યારે તો છે ને એના જે કૂણા ડાળખા હોય ને એ બી બહુ જ સરસ લાગતા હોય. હા, એમાં જે કડવાશ હોય ને એ મેથીની કડવાશ, એ બહુ જ સરસ લાગે છે. ક્યાંય પણ તમે ચોપ કરીને એડ કરો ને તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. હવે આ મિશ્રણને માઇક્રો કરી લઈશું.
અત્યારે આપણે 1.5 મિનિટ માટે માઇક્રો કરી રહ્યા છીએ. લગભગ 3-4 મિનિટમાં મિશ્રણ તૈયાર થઈ જશે. એટલે 1-2 વખત ખોલી હલાવી અને ફરીથી પાછું માઇક્રો કરી લેવાનું. અચ્છા, અને આ જ વસ્તુ ગેસ ઉપર કરવી હોય તો? હા, તો પણ થઈ જ શકે છે. પેનમાં હલાવતા રહીએ એટલે થઈ જાય છે, પણ માઇક્રોમાં કરવાથી ઈઝી એટલા માટે પડે છે કે ચોટતું નથી. બરાબર છે. એટલે ઈઝી. એટલે ઓવરઓલ એની થિકનેસ કેવી થઈ જશે? એકદમ સરસ સ્ટીફ થઈ જશે. તમે બોલ્સ વાળવા હોય કે પીસ પાડવા હોય તો સરસ પીસ પડી શકે એ રીતની થિકનેસ થશે. સૌથી પહેલા 1.5 મિનિટ માટે મૂક્યું અને પછી ફરીથી હલાવી અને 1 મિનિટ માટે મૂક્યું છે. તો હવે એકદમ સરસ મિશ્રણ થીક થઈ ગયું છે, પણ હજી 30 સેકન્ડ માટે મૂકીશું. ઓકે, થોડું તેલ એડ કરી દઈશું. જો એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એક્ચ્યુઅલી એ ચણા લોટનું ખીચું હોય ને એના જેવું થઈ ગયું. એક નોન ફ્રાઈડ સ્ટાર્ટર તૈયાર થશે. આને આપણે ગેસ ઉપર કરતા હોઈએ તો આશરે કેટલી વાર લાગે આ ટેક્સચર મળવામાં? લગભગ 8-10 મિનિટ લાગે. ઓકે, અને કોન્સ્ટન્ટ હલાવું? હા, કોન્સ્ટન્ટ હલાવું. હવે આ મિશ્રણને મોલ્ડમાં લઈ લઈશું. ઓકે, એને પાથરી દેવાનું છે સુખડીની જેમ. હા, ઉપરથી થોડું તેલ લઈશું. હા, હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધી એક સલાડ પ્રિપેર કરી લઈશું. કેટલી વાર માટે એને મૂકવાનું ઠંડુ? 8-10 મિનિટ માટે. અચ્છા, થઈ જશે. હા, ઓકે. એક ટીસ્પૂન તેલ લઈશું. ટુ ટીસ્પૂન મેથીનો મસાલો લઈશું. અચ્છા, એકદમ આગળ પડતો. હા, પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે માં દ્રાક્ષ એડ કરીશું. દ્રાક્ષ કેટલી લેવાની? 15-20 નંગ લઈશું. એની સાથે ટમેટા લઈશું. અચ્છા, લાંબા કટ કરી લીધા છે. અને એ કેટલા છે? નાની સાઈઝના લીધા છે, 2 નંગ લીધા છે. હા, આ સલાડ ખૂબ ટેસ્ટી લાગે છે. યસ, ખટાશ અને મેથીઓ મસાલો. યસ, એ બંને તો એકદમ પ્રોપર કોમ્બિનેશન છે. સલાડ રેડી થઈ ગયું છે. યસ, ઢોકળી તો સેટ થઈ ગઈ છે. હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. સુરીબેન, હવે સેટ થઈ ગઈ છે ને? હા, કટ કરીશું. હા, અનમોલ કરી લઈશું પહેલા. યસ, એકદમ ઈઝી પ્રોસેસ છે અને ઘરમાં બધી જ વસ્તુઓ હોય. ઇવન ચા સાથે બી એ સરસ લાગે. હા, બહુ જ સરસ લાગે છે ચા સાથે, ગ્રીન ચટણી સાથે. ઓકે, અને એમને પણ સરસ લાગે છે. તને ખબર છે હવે એવી પણ રેસ્ટોરન્ટ સ્ટાર્ટ થઈ છે કે જ્યાં ફક્ત સ્ટાર્ટર્સ આવા બોઈલ હોય અથવા તો સ્ટીમ કરેલા હોય, ઝીરો ફેટ કે ઝીરો ઓઇલ હોય. યસ યસ યસ, અને એટલી બધી વેરાઈટીઝ હોય છે ને કે આપણે એમ થાય કે આટલી બધી વેરાઈટીઝ પણ બની શકે. મેન્યુ ખાલી જોઈએ ને તો બી આપણે એકદમ ખુશ થઈ જઈએ કે વાવ કેટલી બધી વેરાઈટીઝ છે. અનમોલ કરી લઈશું. યસ, એકદમ ઈઝીલી થઈ જાય છે. હા, અને એની થિકનેસ આટલી જ રાખવાની. હા, હવે એક વઘાર રેડીશું. અચ્છા,
એક ટીસ્પૂન તેલ લઈશું. આ જે સ્ટાર્ટર બનાવ્યું ને એમાં તેલની જરૂર નથી પડતી. તેલ જો વધારે પ્રમાણમાં લેશું ને તો હાથમાં સ્ટીક થશે, ચોટશે, એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલ યુઝ કરવાનું છે. રાઈ લઈશું, ફ્લેમ ઓફ કરી દેજે. કાળા તલ લઈશું, કેટલા લઈશું એ? 2 ટીસ્પૂન. અને ચીલી ફ્લેક્સ લેવાના છે. ઓકે, એ કેટલા? 1 ટીસ્પૂન લઈશું. હવે ઉપર વઘાર રેડી દઈશું. અચ્છા, સ્ક્વેરને સર્વ કરી લઈશું. ઉપર સલાડ સર્વ કરીશું. આ કોમ્બિનેશન એકદમ ટેંગી લાગશે. યસ, મેથીમાંથી એક એકદમ ઇનોવેટિવ સ્ટાર્ટર મેથી મસાલા સ્ક્વેર રેડી છે અને એકદમ ઇઝી પણ છે. યસ, મેથી મસાલા સ્ક્વેર્સ બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, છાશ 1.5 કપ, હળદર 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ 1/2 ટીસ્પૂન, લીલા મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન, સમારેલી મેથી 1 બાઉલ, તેલ 1 ટીસ્પૂન. સાલડ માટે જોઈશે તેલ 1 ટીસ્પૂન, મેથીઓ મસાલો 2 ટીસ્પૂન, દ્રાક્ષ 15-20 નંગ, ટામેટાં 2 નંગ. વઘાર માટે જોઈશે તેલ 1 ટીસ્પૂન, રાઈ 2 ટીસ્પૂન, કાળા તલ 2 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન. મેથી મસાલા સ્ક્વેર્સ બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ, છાશ, હળદર, મીઠું, હિંગ, લીલા મરચાંની પેસ્ટ ઉમેરી તમારેલી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને 1.5 મિનિટના અંતરે હલાવતા રહી 4 મિનિટ માટે માઇક્રો કરી લો. છેલ્લે તેમાં તેલ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. હવે ગ્રીસ કરેલા મોલ્ડમાં બનાવેલું મિશ્રણ પાથરી તેના ઉપર તેલ રેડી 10 મિનિટ માટે રેસ્ટ આપો. સેલેડ માટે એક બાઉલમાં તેલ, મેથીઓ મસાલો, દ્રાક્ષ અને સમારેલા ટામેટા લઈ મિક્સ કરી લો. હવે મિશ્રણને રેસ્ટ આપી તેને અનમોલ્ડ કરી કટ કરી વઘાર માટે એક વઘારિયામાં તેલ લઈ તેમાં રાઈ, કાળા તલ અને ચીલી ફ્લેક્સ રાખી વઘાર તૈયાર કરો. તૈયાર કરેલો વઘાર રેડી, સેલેડ મૂકી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી મેથી મસાલા સ્ક્વેર. મળીએ આજના વ્યૂઅરને જેઓ છે અમદાવાદથી જસબીર કોર. હેલો. હેલો, કેમ છો? બસ મજામાં. આજે તો સરસ મજાની મેથીની વાનગી લઈને આવ્યા છો. તમને મેથી ભાવે? હા, શિયાળામાં મેક્સિમમ ઉપયોગ કરી લો. બરાબર છે, સાચી વાત. ઓકે, કઈ રેસિપી છે આજે? મેથી દાળ સમોસા. સમોસા બનવાના છે? અહા, મેથી અને રેડ્યો તુવેર દાળ. રાઈટ. ઓકે, સામગ્રી જોઈ લઈએ. હા, રેડ્યો તુવેર દાળ છે, બાફેલી છે જે મીઠું નાખીને બાફી છે, મેં ઘઉંનો લોટ લીધો છે, મેથી છે જે મીઠું નાખીને ચોળીને પાણીને કાઢી દીધું છે, કોથમીર, ઘી, આદુ લસણની પેસ્ટ, મરચાં, ગરમ મસાલો, ચણાનો લોટ, આજમો, કોર્ન, ખસખસ અને હિંગ. તો શરૂ કરીએ હવે? હા, સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું. ગેસ ચાલુ કરો. 2 ટીસ્પૂન આપણે ઘી લઈશું. ઘીમાં સ્ટફિંગ કરીએ? હા, ઘીમાં મેથી બહુ સરસ લાગશે. ઓકે, ઘી થોડું ગરમ થાય પછી આપણે એમાં હિંગ એડ કરીશું. અચ્છા, નોર્મલી સમોસા જેવું ફરસાણ છે ને આપણે અઠવાડિયામાં એકાદ વખત તો ટ્રાય કરી જ રહેતા હોઈએ, પણ એમાં મેથીનો ટ્વિસ્ટ કેવો લાગે? સરસ લાગશે. ઓકે, મેથીનો ટેસ્ટ કરારો હોય છે ને, અને તુવરની દાળનો ટેસ્ટ પણ કરારો, જેમ ચણાની દાળ હોય ને એવી રીતે તુવરની દાળનો પણ ટેસ્ટ કરારો હોય છે. અચ્છા, તો બંને કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. ઓકે, હિંગ થઈ જાય પછી આપણે આદુ લસણની પેસ્ટ લઈશું 1.5 થી 2 ટીસ્પૂન જેટલી. હવે આપણે આમાં મેથી લઈશું. 1 બાઉલ મેથી છે. આપણે મીઠું લગાવીને એનું પાણી કાઢ્યું એટલે શ્રીંક થઈ ગઈ છે. આ કોથમીર છે,
જેટલી મેથી છે એટલી જ કોથમીર લેવાની છે. ઓકે, બંને એક એક કપ. હા, બંને એક એક કપ. રાઈટ. ફૂલ ઓફ ગ્રીન્સ. આમાંનું એક્સ્ટ્રા મોઇસ્ચર બળી જાય ત્યાં સુધી થોડું સાતડવાનું છે. ઓકે. આ રેસીપી તમારા ત્યાં કેટલી વાર બની ગઈ? ઘણી વાર બની ગઈ છે. હા, બધાને પસંદ છે. હા, પસંદ છે. હવે આપણે રેટ્યો તુવર દાળ એડ કરીશું. હા, આ મેં હાફ કપ લીધી છે. ઓકે. અને થોડી સાથે સાથે મેશ કરતા જઈશું. અચ્છા, અત્યારે એકદમ છૂટી બાફેલી છે. એકદમ છૂટી બાફેલી છે, પણ મારી ખાલી બાઇન્ડિંગ આવી જાય થોડું. હા હા, એના માટે આપણે અંદર. ઓકે, મિક્સ કરતા જઈશું. યસ, રેડિયો દુવેદાર એટલે ફૂલ ઓફ પ્રોટીન, ફૂલ ઓફ મિનરલ્સ અને ઝીરો કોલેસ્ટ્રોલ. યસ. અને એ હંમેશા સંપૂર્ણ ડ્રાય પ્રોસેસથી બનેલી છે, એટલે હેલ્થ માટે બહુ જ સારી છે. હવે આપણે મસાલા કરી લઈએ. ઓકે. એમાં આપણે સૌથી પહેલા લીલું મરચું નાખીશું. હા, જેટલું તીખું ભાવે એટલું. અત્યારે હું 2 ટીસ્પૂન જેટલું એડ કરીશ. અચ્છા, આગળ પડતું. આગળ પડતું. અધકચરું વાટેલું છે. હા. ઓકે. મેં દાળમાં પણ મીઠું નાખીને બાફી છે અને મેથીમાં પણ ચોળ્યું છે, એટલે મીઠું જોઈને સાચવીને એડ કરવાનું છે. જરાક જ નાખીએ. હવે આપણે આમાં કોર્ન જે બાફીને મેં રાખ્યા છે ક્રશ કરીને એ એડ કરી દઈએ. ઓકે. એ 2 ટેબલ સ્પૂન જેટલા લેવાના છે. યસ. હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. અને આ સ્ટફિંગને કેવું રાખવાનું છે? એટલે આવી રીતે ડ્રાય જ રહેશે કે થોડું લમ્પી? ના, ડ્રાય જ રહેશે. સ્ટફિંગ ડ્રાય જ રહેશે. ઓકે. સૌથી છેલ્લે આપણે એમાં ખસખસ એડ કરીશું. ઓકે. સમોસા માટે એકદમ અનયુઝ્યુઅલ ઇન્ગ્રેડિયન્ટ છે. હા, 1 ટેબલ સ્પૂન જેટલી ખસખસ લેવાની છે. ઓકે. સ્ટફિંગ રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી. ઓકે. એટલે આમાં આપણે લાલ મરચું નથી એડ કરતા. ના, ગ્રીન મરચાની તીખાશ છે. આપણને ગમે તો તમે આમાં લીંબુ યુઝ કરી શકો છો ખટાશ માટે. હા હા, પણ તમે ખટાશ યુઝ કરશો તો તીખાશ ઓછી થઈ જશે. હા, એ તો છે. ઓકે. અને બાઉલમાં કાઢીશું. હા. હવે આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈશું. યસ. સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. લોટમાં મેં ઘઉંનો લોટ લીધો છે, મેદો નથી લીધો. 1 કપ ઘઉંનો લોટ છે. યસ. 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. યસ. જેનાથી ખસ્તા થશે સમોસા મીઠું સ્વાદ અનુસાર. અજમો લઈશું 1/2 ટીસ્પૂન જેટલો. 1.5થી 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લઈશું. અચ્છા, આમાં પણ ઘીનું મોણ? હા, ઘીનું મોણ. તમે તેલનું પણ યુઝ કરી શકો છો. ઓકે. અને કણક કેવી બાંધવાની? પરોઠા જેવી. જેમ અત્યારે ચણાનો લોટ લીધો છે એવી રીતે ચોખાનો લોટ પણ લેતા હોય છે ઘણા લોકો. કોર્નફ્લોર લેતા હોય છે, ચોખાનો લોટ લે છે. એ બસ એના માટે કે એનું પડ થોડું ખસ્તું થાય, તો આપણે ચણાનો લોટ એડ કરીએ છીએ. ચણાના લોટમાં પણ ઘણું પ્રોટીન છે. હા, એ તો છે. અને પ્લસ ચણાનો લોટ છે એટલે પાણી થોડુંક સાચવીને થોડું સ્ટીકી રહેશે, એટલે હાથમાં પણ ચોંટશે. યસ. અને થોડું સાચવીને એડ કરવું પડશે. તો સીઝનમાં મેથીનો ઉપયોગ તમે કઈ કઈ રીતે કરો છો? દાળ સબ્જી તો બનતી જ હોય. હા, એ તો નોર્મલ છે. પકોડા. હા, ગોટા. અલ અમે લોકો પંજાબી છીએ, એટલે અમે લોકો તમે ગુજરાતીમાં તમે થેપલા બનાવો, અમે લોકો પરોઠામાં યુઝ કરીએ, બાફીને કરીએ. અચ્છા. પછી આલુ મિક્સ કરીને કરીએ. ઓકે. સબ્જી બનાવીને પરોઠામાં સ્ટફિંગ કરીએ. વાહ વાહ વાહ. ખાવાના બસ બહાના શોધીએ કે મેથી કેવી રીતે ખાઈએ. રાઈટ. લોટ બંધાઈને રેડી છે. લોટ પણ રેડી છે, સ્ટફિંગ પણ રેડી છે. આપણે સમોસા વણી લઈએ. યસ.
ઘઉંના અને ચણાનો લોટ છે એટલે અટામણ લેવાની જરૂર છે. હા, મેદો હતો અટામણ લેવાની જરૂર ના પડે. હા હા. અને અત્યારે કેવું ભણીશું? એને પતલું ભણીશું. ઓકે. પતલી રોટલી વણાઈ ગઈ છે, હવે આપણે એને કટ કરી લઈશું. અચ્છા, વચ્ચેથી કટ કરીએ છે. હવે આપણે સ્ટફિંગ ભરીશું, પણ એ પહેલાં સ્લરી લગાવી દઈએ અને હાફ પહેલાં જ ડિઝાઇન કરી દેવાની, એટલે આપણને ખબર પડે કેટલું સ્ટફિંગ ભરવાનું છે. આઈડિયા આવી જાય. હા. અને સ્લરી કેવી રીતે બનાવી છે? ઘઉંના લોટની જ છે. ઓકે. થોડી થીક છે. એક થી દોઢ ટીસ્પૂન જેટલું સ્ટફિંગ લઈશું અને વચ્ચે મૂકીને આપણે સેટ કરી દઈશું. કોર્નર બાકી રાખવાના છે. હા હા. ઓકે. એટલે સમોસાની જેમ આમ પર્ટીક્યુલર વાળતા નથી. હા, બસ. ઓકે, જસ્ટ ફોલ્ડ કરી લઈએ. શેપ આપ્યો છે આપણે. હા હા. હવે આપણે આને ડિઝાઇન આપી દઈએ. હવે બીજું બનાવી લઈએ. હા. આ સ્ટફિંગને આપણે કેટલો સમય અગાઉ બનાવીને રાખી શકીએ? બધું ડ્રાય જ છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અચ્છા. સમોસા રેડી છે, હવે તળી લઈએ. અને એકદમ સ્લો ફ્લેમ પર તળવાના છે, એટલે એકદમ ખસ્તા થશે. ઓકે. થોડું ઉપરથી આપણે ગરમ તેલ પોર કરી દઈએ. અચ્છા. ઓકે. બધી બાજુથી પ્રોપરલી એ તેલમાં કૂક થાય ને. સમોસા થઈ ગયા છે. આ મિન્ટ મેયો બનાવ્યું છે. હા હા. કઈ રીતે? મિન્ટ છે 1 કપ, 2-3 પાન બેસિલના છે, લીલા મરચાં એડ કર્યા છે, ઓલિવ ઓઇલ એડ કર્યું છે અને મીઠું એડ કરીને પેસ્ટ બનાવી છે અને પછી મેયોમાં મિક્સ કરી દીધું છે. ઓકે. તો તૈયાર છે મેથી દાલના સમોસા. યસ. મેથી દાળના સમોસા બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે ઘી 2 ટીસ્પૂન, હિંગ 1/2 ટીસ્પૂન, આદુ લસણની પેસ્ટ 1.5 ટીસ્પૂન, સમારીને મીઠું ચડાવેલી મેથી 1 કપ, કોથમીર 1 કપ, બાફેલી રેંટિયું તુવેર દાળ 1/2 કપ, ક્રશ કરેલા લીલા મરચાં 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે ક્રશ કરેલા મકાઈના દાણા 2 ટેબલસ્પૂન, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, ખસખસ 1 ટેબલસ્પૂન. આઉટર લેયર માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, ચણાનો લોટ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે અજમો 1/2 ટીસ્પૂન, ઘી 2 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘઉંનો લોટ અટામણ માટે, ઘઉંના લોટની સ્લરી, તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે મિન્ટ મેયો. મેથી દાળના સમોસા બનાવવાની રીત. સ્ટફિંગ બનાવવા માટે 1 પાનમાં ઘી લઈ તેમાં હિંગ, આદુ લસણની પેસ્ટ, મેથી, કોથમીર,
બાફેલી રેંટિયો તુવેર દાળ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું, ક્રશ કરેલા મકાઈના દાણા, ગરમ મસાલો અને ખસખસ ઉમેરી મિક્સ કરી કૂક કરી લો. મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, મીઠું, અજમો અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરો. કણકના લુવા કરી રોટલી વણી કટરથી ગોળ કટ કરી લો. હવે રોટલીને કટ કરી સ્લરી લગાવી વચ્ચે સ્ટફિંગ મૂકી કોર્નર સ્ટિક કરી સમોસા તૈયાર કરો. સમોસાને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન એવા તળી લો. તળાઈ ગયા બાદ સમોસાને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી દાળના સમોસા. તમને ખબર છે મેથી એ પર્શિયન ક્યુઝિનમાં ગોરમે સબ્જીમાં પણ વપરાય છે અને જે ત્યાંની નેશનલ ડિશ પણ છે. અત્યારે મેથીમાંથી સરસ મજાની ટેસ્ટી રેસીપી શીખી રહ્યા છીએ. તો જસબીર, હવે આપણે એક સરસ મજાની રેસીપી તો શીખવી દીધી, સ્નેક ગરમા ગરમ. હવે બીજી રેસીપી મેથી સોયા ટિક્કી. ટિક્કી આ પણ એક ટાઈપનું સ્નેક જ છે. સ્નેક છે. ઓકે, અને આની શું ખાસિયત છે? આમાં મેં પંજાબી પૂરો ટેસ્ટ આપવાની કોશિશ કરી છે. ઓકે, સામગ્રી જોઈ લઈએ. હા, સામગ્રીમાં મેથી છે જે મીઠું લગાવીને નીચોવેલી છે. યસ. બાઇન્ડિંગ માટે આપણે શક્કર્યું લઈશું, પનીર છે, સોયા ચંક્સ છે, તંદૂરી મસાલો છે ખાસ, એમાં આદુ લસણની પેસ્ટ, ડુંગળી, ઘી અને મરચા. ઓકે, શરૂ કરીએ તો. હા, આ રેસીપીમાં આપણે ઘી જ લઈશું. આહા, મતલબ પંજાબી હોવાનો આ એક પ્લસ પોઈન્ટ છે ને, કે દરેકે દરેક વસ્તુમાં તમે ઘીને પ્રિફર કરો છો. 1/2 ટીસ્પૂન જેટલું ઘી લીધું છે. ઓકે, 1/2-2 ટીસ્પૂન જેટલું આદુ લસણની પેસ્ટ લઈશું. હા, તો તમારા ત્યાં જે રેગ્યુલર કુકિંગ થતું હોય એમાં પણ તમે ઘી જ વાપરો? ઓલમોસ્ટ ઘી જતું હોય. ઓલમોસ્ટ. અચ્છા, આ થોડું સતળાય એટલે પછી એમાં આપણે ડુંગળી લઈશું. એક નાની ડુંગળી છે જે મેં ચોપ કરી છે એ એડ કરીશું અને ડુંગળીને બ્રાઉન થવા દઈશું. આહા, સ્મોકી ફ્લેવર આવશે ટિક્કીમાંથી. ઓકે, હવે આ ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, એમાં આપણે હવે મેથી એડ કરીશું. અત્યારે કેટલી મેથી લઈએ છીએ? એક બાઉલ. એટલે મીઠું લગાવીને એને રહેવા દેવાની? હા, 10-15 મિનિટ રહેવા દેવાની, પછી એનું પાણી નીચોવી દેવાનું. હવે આપણે આમાં લીલા મરચા, તીખા સાનિજ છે એટલે 2 ટીસ્પૂન જેટલા લઈશું. અચ્છા, અને તંદૂરી મસાલો આ 1-1.5 ટીસ્પૂન જેટલો લેવાનો છે. અચ્છા, આ પણ એકદમ આગળ પડતો ફ્લેવર જ આનો છે. અત્યારે તંદૂરી ફ્લેવરના પરાઠા બી બહુ જ સરસ મળતા હોય છે અને બાર્બેક્યુ તો બહુ જ સરસ બનતું હોય છે. અત્યારે આપણે મેથીને તંદૂરી મસાલા જોડે સૌતે કરીએ છીએ તો એ ફ્લેવર એટલી સરસ આવે છે. અને આ જ તંદૂરી મસાલામાં તમે પનીર ને બધું, સરસોનું તેલ બધું કરીને પણ તમે બહુ સરસ રેસીપી બનાવી શકો છો. મેથીનું પાણી બળી ગયું છે. હા, બસ હવે ગેસ બંધ કરી દો. ઓકે, આ મિશ્રણને આપણે બાઉલમાં લઈ લઈશું. બસ થોડું ઠંડુ પડવા દેવાનું છે. ઓકે, મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આમાં આપણે 1/2 કપ જેટલા સોયા ચંક્સ એડ કરીશું. ઓકે, એના પર કઈ પ્રોસેસ કરેલી છે? એને ગરમ પાણીમાં પલાળ્યા હતા અને પછી એને ક્રશ કરી દીધા છે. અને એમ તો રેડીમેડ આવું ક્રશ પણ મળે જ છે, એને પણ તમે ગરમ પાણીમાં કરીને નીચોવીને યુઝ કરી શકો છો. ઓકે, પનીર લેવાનું છે એ થોડું મસળીને યુઝ કરીશું આપણે. કેટલું લઈશું? એ પણ 1/2 કપ. એકચ્યુઅલી મેથીમાં મીઠું પહેલાં એડ કરી દીધું હતું એટલે ત્યારે મેં મીઠું એડ નથી કર્યું. હવે આપણે આ સોયા ચંક્સ અને પનીરના મિશ્રણનું મીઠું એડ કરીશું. તવો ચાલુ કરી દો. ગ્રીન્સ છે આમાં, સોયા છે, પનીર છે, એટલે આમ ફૂલ ઓફ પ્રોટીન. હા, બધી હેલ્ધી વસ્તુ જ છે આમાં. હવે આમાં જેટલું જોઈએ એટલું જ આપણે બાઇન્ડિંગ લેવાનું છે. એમ બાઇન્ડિંગ થઈ જાય તો તમે એમ પણ બનાવી શકો છો. જો બાઇન્ડિંગ ના આવે તો મેં બટાકાની જગ્યાએ શક્કર આપ્યું છે. હા, તો અત્યારે હું 2 પીસ શક્કરિયાને એડ કરું છું આમાં. ઓકે,
બાઇન્ડિંગ આવી ગયું છે. ટિક્કી વાળી લઈએ આપણે. ઓકે, અને ઇન કેસ કે આ જે મિશ્રણ છે એ થોડું ઢીલું લાગતું હોય તો તમે બ્રેડ ક્રમ્સ યુઝ કરી શકો છો. અચ્છા, ઓકે. ફ્રેશ ફ્રેશ પણ લઈ શકો છો, ડ્રાય પણ લઈ શકો છો, અને તમે શક્કરિયું પણ એડ કરશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે. અચ્છા, ઓકે. અને શક્કરિયું અત્યારે આપણે બાફીને લઈએ છે. આને પણ ઘીમાં શેકીશું આપણે. હલકું એવું ઘી લગાવીશું. તો આને કશાથી કોટ કરવાની જરૂર નથી? ના. અચ્છા, કેવી થવા દઈશું? ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ઓકે. એકદમ સોફ્ટ થાય છે. હા, આ ઉપરથી ક્રિસ્પી લાગશે અને તમે મોઢામાં મૂકશો તો એકદમ મેલ્ટ થઈ જશે. ઓકે, માઉથ મેલ્ટિંગ. હા, અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. ટિક્કી એકદમ સરસ રીતે શેલો ફ્રાય થઈ ગઈ છે. સર્વ કરીએ. એકદમ સરસ બ્રાઉન થઈ ગઈ છે. હા, ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, સાથે મિન્ટ મેયો છે. યસ. સલાડ આપણે સર્વ કરીશું થોડું. તો રેડી છે મેથી સોયા ટિક્કી. યસ. મેથી સોયા ટિક્કી બનાવવા માટે જોઈશે ઘી 1.5 ટેબલ સ્પૂન, આદુ લસણની પેસ્ટ 1.5 ટી સ્પૂન, સમારેલી ડુંગળી 1 નંગ, મીઠું ચોળેલી મેથી 1 કપ, લીલા મરચા 2 ટી સ્પૂન, તંદુરી મસાલો 1-1.5 ટી સ્પૂન, પલાળેલા સોયા ચંક્સ 1/2 કપ, છીણેલું પનીર 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, બાફેલા શક્કરિયા 2 ટેબલ સ્પૂન. મેથી સોયા ટિક્કી બનાવવાની રીત: એક પેનમાં ઘી લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં મેથી, લીલા મરચા અને તંદુરી મસાલો ઉમેરી મિશ્રણને કૂક કરી લો. મિશ્રણ કૂક થઈ જાય એટલે તેને એક બાઉલમાં લઈ ઠંડુ કરી લો. હવે તેમાં પલાળેલા સોયા ચંક્સ, પનીર, મીઠું અને બાફેલા શક્કરિયા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી ટિક્કી વાળી લો. તવા ઉપર ઘી લઈ ટિક્કીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ ગયા બાદ ટિક્કીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી સોયા ટિક્કી. મેથીમાંથી એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ વાનગીઓ શીખવી. થેન્ક યુ સો મચ. વેલકમ. ચાલો સેલ્ફી લઈએ. શ્યોર. મેથી એટલે ફૂલ ઓફ કેલ્શિયમ અને ફૂલ ઓફ વોટર, એટલે ડાયજેશન માટે તે ખૂબ જ સારી છે. અને પ્લસ એમાં 1%થી પણ ઓછું ફેટ છે. અને ડાયાબિટીસ માટે પણ તે ખૂબ જ સારી છે, કારણ કે આપણા બ્લડ શુગરને તે કંટ્રોલમાં રાખે છે. તો ચાલો આજે મેથીની મજાની વાનગીઓ તમે ચોક્કસથી ટ્રાય કરજો અને પછી એના રિવ્યૂઝ જણાવજો અમને આર જસ્પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી.